વલસાડ જિલ્લામાં દીપડાના આતંક સ્થાનિકોમાં ભયનો માહોલ છે રહેણાંક વિસ્તારમાં આવી દીપડાઓ પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યા છે રાત્રે જ નહીં પરંતુ દિવસના સમયમાં દીપડાઓ દેખાવાને કારણે લોકોમાં ભયનો માહોલ છે પીવાના પાણી અને શિકારની શોધમાં જંગલ છોડી દીપડાઓ શહેર તરફ રહ્યા છે વલસાડ જિલ્લાના ગામમાં ખૂંખાર દીપડાઓનો આતંક વધી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના ગામડાઓ અને આસપાસના હિંસક દીપડા જોવા મળી રહ્યા છે સાથે જ ગામના છેવાડાના વિસ્તારોમાંથી આ દીપડાઓ બકરા અને અન્ય નાના પશુઓનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા બે હજાર ઓગણીસ વીસમાં તેર પાલતુ પશુઓનો દીપડાઓએ શિકાર કર્યો હતો બે હજાર વીસ એકવીસમાં ચાલીસ જેટલા પશુઓનો દીપડાએ શિકાર કર્યો વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષ એટલે કે બે હાજર ઓગણીસ કરીએ તો અલગ અલગ સ્થળેથી આઠ દીપડા નું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવેલા છે અને વલસાડ જિલ્લામાં દીપડાઓ દ્વારા જે અલગ અલગ ઓગણપચાસ પાલતુ પશુઓનું મારણ કરવામાં આવેલું તે સંદર્ભે વન વિભાગ દ્વારા ચાર લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયા જેવી સરકારી સહાયની ચૂકવણી કરવામાં આવેલી છે અને આવા સમયે ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ રાત્રે ખુલ્લામાં સુવાનું ટાળવું જોઈએ એમના પશુઓને પણ બંધ જગ્યા પર બાંધવા જોઈએ રાત્રે પોતાના ઘર અને વાડાની આસપાસ લાઇટ ચાલુ રાખવી જોઈએ તથા ખાસ તો માંસ તથા મચ્છીનો જે વેસ્ટ છે તેને પોતાના ઘરની નજીક ન ફેંકતા દૂર વિસ્તારમાં ફેંકવું જોઈએ જેથી વન્યપ્રાણી આકર્ષિત ન થાય ગામમાં અત્યારે એવો ભય છે કે રાતના અમારે કેવું હોય એગ્રીકલ્ચર લાઇટ આવે એટલે એક વીક રાતે લાઇટ મળે અને એક વીક દિવસના એટલે ખેતરમાં જે આંબાવાડીમાં અત્યારે કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે એ બધે ખેતરોમાં પાણી મૂકવાની અત્યારે પૂરી તકેદારી રાખવું પડે છે અને ના સૂટકે પણ ખેડૂતોએ રાતે ખેતરમાં જવું પડે છે તો ત્યારે ભયના મારે કોઈ જવા માગતું નથી ગામમાં કોઈ રાતે નીકળવા નથી માગતું દીપડાઓને ફોરેસ્ટ ખાતા દ્વારા

આ પશુપાલક શ્રી બાબુભાઈ પરગભાઈ આહિરને ખબર પડી કે મારો બકરા ઓછા થાય છે જેના અનુસંધાને ગઈ ગઈકાલે રાત્રે જેઓએ વોચ રાખી હતી અને વોચ રાખી તે દરમિયાન દીપડો આવ્યો અને આ જે બકરા જે રાખે છે એ બકરાના ઘરમાંથી બકરાને એક ઉપાડી લઈ જતા એમણે રૂબરૂ જોયો હતો અને આ અંગેની હુમોને આજે જાણ કરી અને આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગમાંથી આરએફઓ અંજનાબેનને જાણ કરી છે અને આજરોજ અહીં પાંજરું મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગામમાં અમારા સરપંચ શ્રી રણછોડભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી રાજુભાઈ તેમજ દિનેશભાઈ તેમજ અલ્કેશભાઈ વગેરે ઉપસ્થિત રહીને અમે સ્થળ નિરીક્ષણ કર્યું આજુબાજુમાં બકરાનો શિકારવાળો ભાગ છે કે કેમ પરંતુ દીપડો અહીંયાથી એમને શિકાર ઉપાડી જાય છે અને દર રોજના એક એક બકરું ઓછું થાય છે અને આ બાબતે અમે આજરોજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે